દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયની અધ્યક્ષતામાં બુજુર્ગો કા વિશ્વાસ હમારા પ્રયાસ સૂત્ર સાથે રાષ્ટ્રીય વયોશી યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે મૂલ્યાંકન કેમ્પનું આયોજન થયું. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તેમજ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ તથા સ્ત્રી અને બાળ વિકાસ સચિવ પૂજા જૈન, દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય, સમાજ કલ્યાણ તથા સ્ત્રી અને બાળ વિકાસ ઉપસચિવ જતીન ગોયલ, બાળ સંરક્ષણ સમિતિના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યા, સમાજ કલ્યાણ વિભાગના સમાજ કલ્યાણ અધિકારી મોનિકા બારડ વગેરે અધિકારીઓના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ તેમજ સમાજ કલ્યાણ વિભાગ દમણ, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ એલિમ્કો વિકાસ ઘટક ઓફિસ, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા આરોગ્ય વિભાગ દીવના સંયુક્ત પ્રયાસોથી દીવ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન માટે રાષ્ટ્રીય વયો યોજના હેઠળ 2 દિવસીય મૂલ્યાંકન કેમ્પની શરૂઆત આજરોજ કરવામાં આવી. આ કેમ્પમાં ઓડિયોલોજિસ્ટ, ઓપ્થોલોજિસ્ટ, નેત્ર ચિકિત્સક, ઓર્થોપેડિક હાડકાના ચિકિત્સક, સર્જન, ડેન્ટિસ્ટ, દંત ચિકિત્સક, ENT, કાનના ગરાના ચિકિત્સક, સર્જન વગેરે વિશેષજ્ઞ તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા વરિષ્ઠ નાગરિકોની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે ઉપરોક્ત નિષ્ણાતો દ્વારા સેવા પૂરી પાડવામાં આવેલ હતી, જેમાં નિષ્ણાતો દ્વારા વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરી તેમની આવશ્યકતા મુજબ તેમને સહાયક સાધન સામગ્રી સૂચિત કરવામાં આવેલ હતી. 2 દિવસ માટે આયોજિત કેમ્પનો આજરોજ પ્રથમ દિવસ હતો, જેની શરૂઆત આજરોજ દીવ વાત્સલ્ય વિશિષ્ટ શાળા ખાતેથી કરવામાં આવેલ હતી, જેમાં કેમ્પના મુખ્ય અતિથિ તરીકે પધારેલ દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દ્વારા દીપ પ્રજ્વલિત કરી કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મૂલ્યાંકન કેમ્પમાં વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા વરિષ્ઠ નાગરિકોનું મૂલ્યાંકન કરી તેમની આવશ્યકતા મુજબ સહાયક ઉપકરણો સૂચિત કરવામાં આવેલ હતા, જેમાં વ્હીલચેર, ટ્રાયપોડ, ટેટ્રાપોડ, શ્રવણયંત્ર, કૃત્રિમ દાંત, ચોકઠું, નંબરના ચશ્મા, વોકિંગ સ્ટિક, બૈસાખી વગેરે જેવા સહાયક ઉપકરણોનો સમાવેશ થાય છે. તારીખ 23/9/2021 રોજ સાઉદવાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં અન્ય અતિથિ તરીકે દીવ આરોગ્ય અધિકારી ડૉક્ટર KY સુલતાન, હેડ ઓફિસર ડિપાર્ટમેન્ટ સરકારી હોસ્પિટલ ડૉક્ટર અજય શર્મા, બાળ વિકાસ પરિયોજનાના અધિકારી ગાયત્રી આરજાટ, ઓલિમ્કો તરફથી પધારેલ પ્રતિનિધિ ડૉક્ટર સ્મૃતિ મલિક વગેરે અધિકારીઓએ ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપેલ હતું. સાથે સાથે દીવ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન અને પણ આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધેલ હતો અને દીવ પ્રશાસન દ્વારા આયોજિત કેમ્પને સફળ બનાવ્યો હતો. નક્ષી ગઢવી, ZSTV, દીવ. डिस्ट्रिक्ट चाइल्ड प्रोटेक्शन यूनिट डी, हेल्थ ऑफिस डी, मामलेदार ऑफिस डी, इन सभी के प्रयासों से ये 2 दिवसीय कैंप का आयोजन किया गया है. कैंप राष्ट्रीय वायुश्री योजना के तहत सीनियर सिटीजन के लिए आयोजित किया गया है, जिसमें आज हम असेसमेंट कैंप रखा है. एक दिन शहरी क्षेत्र के सीनियर सिटीजन और अगले दिन ग्रामीण क्षेत्र के सीनियर सिटीजन के लिए रखा गया है. इस कैंप का उद्देश्य है कि ज़्यादा से ज़्यादा सीनियर सिटीज़न को हम लाभ दे सकें, उन्हें जिस भी प्रकार